અને તમે જૂના દાદા કોઈ હોય એને પૂછજો બિચારાને, એને કે તમે બાપા કે કુંડળી બતાવી હતી લગ્ન કરતા પહેલા, જોવાય નહોતા જાતા પહેલા તો. બા બાપુજી જઈને નક્કી કરી આવ્યા હોય, જ્યાં હાથીકડું ખોડી આવ્યા હોય ત્યાં આવડાને સીધું જાનમાં જવાનું હોય. અને એ વખતે લાજનો રિવાજ હતો, તે કંઈ મોઢું જોવાનું હતું ને, એ પરણીને ઘરે આવે પછી મોઢું ખોલે તઈ ખબર પડે કે આપણા ભાગમાં શું છે, એ પેલા ખબર જ નથી પડતી. પણ તોય તમે જૂના માણસોમાં જોશો તો ક્યાંય તમને છૂટાછેડાના પ્રશ્નો બહુ ઓછા જોવા મળશે. આજે માણસની સહન શક્તિ બિલકુલ ઘટતી જાય છે, સેજ બાબતમાં આમ કોઈ સહન નથી કરતું. પતિ પત્ની હોય તોય ભલે, ભાઈ ભાઈ હોય તોય ભલે. આજે ભાઈઓ ભાઈઓમાં અબોલા કેટલા. કાલે કરપ્શનની વાતો આવી હતી તો મને કે થોડું ઘણું બોલ્યો તો થયું હોય, પણ તમારી કથા રેગ્યુલર સાંભળું છું. મારા ભાઈ અરે મારે અબોલા હતા, તમારી કથા સાંભળી અને હું મારા ભાઈની ઘરે હામે હાલીન ગયો અને બે ભાઈઓ બોલતા થઈ ગયા. આજુ એમની ઘરે પધરામણી ગયો હતો. માણસને આ કથા વાર્તા શું અબોલા રાખીને કરવાના ભાઈ? આપણે જિંદગી થોડી, મીરાબાઈ તો કેતી બિચારી કે ચાર દિન કે મિજબાન કિસસે લડુ ચાર દિન કે મિજબાન. આ દુનિયામાં આપણે બધા મહેમાન છીએ અને એ ચાર દિવસના મહેમાન છીએ, અહીંયા કોની આરે બાંધો. અને એમાંય બબે ત્રણ ત્રણ દીતો વૈયા ગયા, ઘણા ઘણા ને ચોથા દિવસનો રોંઢો થઈ ગયો. હવે જાગવું જોઈએ માણસ. એટલે મારે કેવું છે, ભાઈઓ ભાઈઓમાં અબોલા, નાની નાની બાબતોમાં અબોલા થઈ જતા હોય, પતિ પત્નીમાં અબોલા, ઝીણી ઝીણી બાબતમાં કોઈને કંઈ કહેવાય નહીં. દુઃખ લાગવાનું તો એટલું આજના સમાજમાં વધી ગયું, સેજ બાબતમાં દુઃખ લાગી જાય. અમારે તો સુરતમાં અમે એમ જોઈએ ને, છોકરાઓ રાત્રે બબે વાગે રખડીને આવે, બાપાથી એમ ન કહેવાય બટા તું ક્યાં ગયો તો, નતર મહેફિલ કરીને જ આવ્યો હોય રાતે બે વાગે, લથડિયા લથડિયા ખાતો ખાતો આવ્યો હોય, પણ પપ્પાથી એમ ન પૂછાય બેટા તું ક્યાં ગયો તો. એમાં એક છોકરો રાત્રે યુવાનીઓ રાત્રે બે વાગે રખડીને આવ્યો ને, પપ્પાએ પૂછ્યું કે લે તું ક્યાં ગયો તો અટણ સુધી, તો કે સિંહ તો ગમે ત્યાં આટા મારતા. પાછા એના ઉત્તરો એવા, સિંહ તો ગમે ત્યાં આટા મારતા હોય. એના બાપાને એવી દાય ચડીને પેન્ટમાંથી પટ્ટો કાઢીને હારી પેટનો હોયરો ને તે શિયાળિયું કરી નાખ્યું બે વાગે. એટલે આ બધી જે પારિવારિક ભાવનાઓ જળવાય, આપણી સંસ્કૃતિ જળવાય. અમારા રામ વનમાં જતા હોય અને આડી ગંગા મૈયા આવે તો રામ રથમાંથી ઉતરી ગંગા મૈયાને પણ દંડવત પ્રણામ કરે. એક નદીઓને આદર દેનારી આપણી સંસ્કૃતિ, પર્વતોને આદર દેનારી સંસ્કૃતિ, સર્પને આદર દેનારી સંસ્કૃતિ, વૃક્ષમાં પીપળાને તુલસીને આદર દેનારી સંસ્કૃતિ, અને આજે આપણે ભગવાન કે માતા પિતા કે ગુરુજનોને આદર ન દઈએ, આ વિકાસને શું કરવાનો, આ ફેસિલિટીને શું કરવાની. અને એટલા માટે મારે બધાને આ વિનંતી છે કે આ આયોજનો દ્વારા કંઈક આપણામાં આપણી ભારતીય સંસ્કૃતિની જાગૃતિ આવે, એટલે આ કથાનું આયોજન થયું છે. યજમાન પરિવાર એમની સદલક્ષ્મી આ આયોજનમાં વાપરી, એકવાર તાળીઓથી અમારે આ બંને પરિવારોને આપણે વધાવીએ. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં આ શિક્ષાપત્રી નામનો ગ્રંથ લખ્યો અને આ રાજકોટમાં સર માલ્કમને ગ્રંથ અર્પણ કરેલો, જે આજ પણ લંડનની એક યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં એને બહુ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. એ શિક્ષાપત્રી એ મારા તમારા જીવનમાં સુખના ઉપાય બતાવનારી છે. શિક્ષાપત્રી એટલે સુખ શાંતિના ઉપાય બતાવનારો ગ્રંથ. મેં પહેલે દિવસે કીધું હતું કે કોઈ એક કોમ્પ્યુટર લઈ આવો, એક મોબાઈલ લઈ આવો, તો એની સાથે એક બુકલેટ આવે, હાઉ ટુ યુઝ, આનો કઈ રીતે ઉપયોગ કરવો. આ શિક્ષાપત્રી આ દુનિયાનું સર્વમાં સર્વશ્રેષ્ઠ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, સર્વશ્રેષ્ઠ કોઈ રચના હોય તો એ માનવીય જીવન છે, મનુષ્યનું શરીર છે. અને હાઉ ટુ યુઝ, આને કઈ રીતે વાપરવું, એ સ્વામિનારાયણ ભગવાન આ શિક્ષાપત્રીમાં શીખવાડે છે. અને એટલે ગઈકાલે આપણે જે શ્લોક જોયો, સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા, સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન
मलमूत्रोत्सर्जनम च न कार्यम स्थिवनम तथा। स्वामीनारायण भगवान के छे के क्याई जाहिर जे स्थानो होय त्या मलमूत्रनो त्याग ना करो, थूको नहीं, शेड़ा पण क्या ज्यां त्यां काढ़वा नहीं। 200 वर्ष पहला आ स्वच्छता अभियान की बात स्वामीनारायण भगवान शिक्षा पत्री में करी है। स्वामीनारायण भगवान के छे कि क्या जाहिर स्थानों में नदी तलाव होय, मंदिरों होय, वृक्षों की छायाओ होय, ज्यां लोकोनी अवर जवर थाती होय, नदीना किनारा होय, सागरना तट होय, त्यां मलमूत्रना त्याग ना करवा, त्यां थूकवू पण नहीं, त्यां नासिकानो मल पण काढवो नहीं। अने आ जरूर आजे आपणा भारत में घणी बधी छे। आजे आपणे बधा अति गंदगी फैलावता जाइए छे। स्वच्छता अभियानना भागरूपे मारे कहेवू छे कि आपणे थोड़ी जागृति लावीए, ज्यां त्यां थूकू नहीं। काले मैं कहूं तो लिफ्ट में थूकवानू बंद कर देव, फोर व्हील कारो लैन जाता हो रोड पर जे तमे पिचकारी मारो छो ने ए आज थी बंद कर देव। मावो खावो नहीं, खावो हो तो जेटलू कोई नहीं बधु गला हेठू उतारी जाऊ, पैसा देन लेवा सो बारो हूँ करवा काटो, ज्यां त्यां थूको नहीं, ज्यां त्यां कचरू नाखो नहीं। तमे रोड उपर जता हो, गाड़ियों लेन जता हो तो कचरा सीधू रोड उपर नाखू, ये सारू नहीं। अपना एक एक नु कर्तव्य छे। अपने ट्रेन में जाता होइए तो ट्रेन ये आपड़ी ज ट्रेन छे, भारत देश नी हरेक प्रॉपर्टी आपड़ी प्रॉपर्टी छे, अने एनी सुरक्षा करवी, एने स्वच्छ राखवा, ये आपड़ा बधानु कर्तव्य छे। खाली गवर्नमेंट थी कई स्वच्छता अभियान नो चाले भाई, एक एक प्रजानी, आपणे भारत देशना नागरिक छे, भारत देशनो नागरिक हक माटे तरत लड़े छे, तेना कर्तव्यो पण एने ख्याल रहेवा जोईए कि आपणा हक जेटला छे एटला हामी आपणी फरजो पण छे। एक आदर्श भारत नागरिक तरीके आपणी जे फरजो आवती होय ए पण आपणे बजावी जोईए। हक माटे आपणे घणी लड़ाईओ करीए छे तो फरजोनुं पालन पण करवुं जोईए। हूँ एक आ देशनो नागरिक छुं, मारी फरज छे कि मारा देशनी उन्नति माटे मारे यथाशक्ति मारू पण योगदान आपो। हूँ आ वात वारे वारे करू छू कि आपणा पूर्व राष्ट्रपति, आपणा भारतना प्रेसिडेंट माननीय अब्दुल कलाम जी, ए माणसे निष्ठापूर्वक साइंसना संशोधनमां पोतानी जिंदगी होमी आजीवन अनमेरिड रह्या, अने पोतानी सर्वशक्ति एक देशनी उन्नति माटे अने साइंस मा एवा एवा संशोधनों द्वारा भारत देश ने खूब मजबूती आपी। आ माणसे कोई पण प्रकारना संप्रदायवाद मा आव्या विना, ज्ञातिवाद मा आव्या विना एक देशभक्त बनी अने देशनी सेवा मा जिंदगी होमी तो आ देशना लोकोए एने सर्वोच्च स्थान राष्ट्रपतिनु पद पण